થોડી રાહત મળી, વાત સાચી, પણ અત્યાર સુધીમાં 27 લાખ રૂપિયાનો દંડ તો ખાલી અમદાવાદમાં વસૂલાયો છે અને ગુજરાતનો આંકડો કરોડોમાં છે. પણ આ દંડના પૈસા પ્રજાના ટેક્સના પૈસાથી જેમનો પગાર ચૂકવાય છે ને, એ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, સચિવો, મંત્રીશ્રીઓ, આ બધા જ કાયદાનો કચ્ચર ઘાણ વાળતા જોવા મળ્યા ગાંધીનગરમાં. કદાચ આ તો કારણ નથી ને ભાઈ કે અમને થોડોક ટાઈમ આપો, કાયદાનો પાલન કરે અથવા તો પાલન કરતા શીખે ત્યાં સુધી થોડી રાહત આપીએ, આ તો કારણ નથી ને? આ દ્રશ્યો છે ગાંધીનગરના સચિવાલયના. હવે અહીંયા જે સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, નેતાઓ બધાને તમને બતાવ્યો. આ જુઓ, આ ભાઈ ડ્રાઈવરે બેલ્ટ પહેર્યો છે, સારું છે, પણ બાજુમાં કોણ પહેરશે? હવે જો આ બીજા ભાઈ ગાડીમાં આવીને બેઠા પણ બેલ્ટ બાંધ તસ્દી કોણ લે ભાઈ? સરકારી કર્મચારી અધિકારી હોય પછી એમને શું જરૂર. હવે આ ગાડી આવી, હવે આમાં તમે જોયું, જુઓ પહેલા એની નંબર પ્લેટ દેખાશે, નથી દેખાતી એ તો વાત છે, નંબર પ્લેટ નથી દેખાતી. હવે જે છે એ ડ્રાઈવરને પણ જોઈ લો, અમે આપને હવે ડ્રાઈવર બતાવીએ. સીટ બેલ્ટ ક્યાં? અરે એ તો થોડી બંધાય, સરકારી ડ્રાઈવર છે. અને હવે એ આ ગાડી નીકળી અને આ જોરદાર ધુમાડો કાઢ્યો. પ્રદૂષણ, શું પીયુસી સર્ટિફિકેટ ફક્ત સામાન્ય માણસને જ જોઈએ? આ જો આ ભાઈ, આમણે પણ બેલ્ટ નથી પહેર્યો. હવે આ ગાડી આવી એના તમે જુઓ, કાચ કાળા, પડદા પણ છે અને સાહેબ ચલાવે છે, પણ સાહેબે પટ્ટો તો બાંધ્યો નથી. હવે આ મેડમ ઉતર્યા પણ આગળથી એમના અંગરક્ષક અને ડ્રાઈવર બંનેના સીટ બેલ્ટ ક્યાં? હવે આ જુઓ, આ જે ગાડી આવી ડીસીપી સાહેબની ગાડી છે, 2 સ્ટાર વાળી ગાડી, પણ ડ્રાઈવરે પટ્ટો પહેર્યો જ નથી, સાથે અંગરક્ષક છે એમણે પણ નથી પહેર્યો. વાહ સરકાર વાહ. આ જુઓ, હા 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 હા, ડ્રાઈવરે પણ નથી પહેર્યો, એટલે કે જે સાહેબ ચલાવે છે એમણે પણ નથી પહેર્યો, અને આ ભાઈ છે બાજુમાં એમણે પણ નથી પહેર્યો. જોયું, આ બહુ અમલ સરકારી છે ભાઈ, શું જરૂર છે અમને કોણ કહેવા વાળું. નહીં એ આ બીજી ગાડી આવી સરકારી સાયરન વાળી. હો સાહેબ અંદરથી ઉતરી રહ્યા છે પણ ડ્રાઈવર જુઓ, પટ્ટો પહેરવાની નવી રીત વિકસાવી. હા આ ભાઈ એ કેમેરો જોયો, ચાલો શરમ આવી, લીલાબેન અંકોલિયાની ગાડી છે ભાઈ, આ તો મહિલા આયોગ વાળા. જો શરમ આવી ડ્રાઈવરને અને પટ્ટો પહેર્યો ખરો, કેમેરાની શરમ તો ભરી. હવે આ ભાઈને જોઈ લો, નથી કોઈ પટ્ટો પહેર્યો, નથી ડ્રાઈવર. આ ડ્રાઈવરે કેમેરાની શરમ ભરી ખરી, કેમેરો જોઈ અને પટ્ટો બાંધી લીધો. હવે આ ગાડી જુઓ, ગાડીની અંદર ડ્રાઈવર આવ્યા, ફટાક દઈને ઉતરી ગયા. કેમ? તો કે પટ્ટો નહોતો પહેર્યો એટલે સટાક દઈને ઉતરી જવાયું. એ આ ભાઈ તો જો પોલીસ વાળા ભાઈ, આ હા આવા બધા સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થાય છે, હેલ્મેટ વગરના પોલીસ વાળા. આ જુઓ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઉપર સાયરન પણ છે અને આ ટા ગળકાઈ દીધો પટ્ટો, નવી રીત શોધી. હા પટ્ટો બાંધવાની બાકી. અને આ કોણ આવ્યું? અરે મંત્રી જયેશ રાદડિયા છે. આ લો, હકીકતમાં જો તમે વ્યવસ્થિત રીતે બેલ્ટ પહેર્યો હોય તો આવી રીતે નીકળે ખરો? નવી રીત વિકસાવી હા મંત્રીજી. અને આ આવ્યા આરોગ્ય સચિવ જયંતિ રવિજી. હવે એમના ડ્રાઈવરને જુઓ, એ આ બેલ્ટ વગર મારી મૂકી ગાડી, બાકી ગજબ, કેવું પડે બાકી, વારે સરકારી તંત્ર. વા સીટ બેલ્ટ નહીં, સીટ બેલ્ટ અહીંયા જ ઉતાર્યો મેં, જોયો. સારું, બસ સાહેબ તમે કહ્યું ને અમે માની લીધું. ઓકે પ્રધાનમંત્રી પણ પોતે સીટ બેલ્ટ પહેરે છે, તો આપ એનાથી ઉપર ખરા કે? નહીં નહીં, સોરી સોરી. આપનું નામ ને કયો વિભાગ કીધું? સર સોરી. જોયું કેવા પાણી પાણી થઈ ગયા સાહેબ, છેલ્લે તો પોતાનું નામ પૂછ્યું તો સોરી કહીને ભાગી ગયા. સરકારી અધિકારીઓ પણ ટ્રાફિકના નિયમોથી પર. બેન કયા વિભાગમાંથી છો? બેન કયા વિભાગમાંથી છો? ટ્રાફિકના નિયમોથી તમે પર છો? લ્યો આ મેડમ તો ભાગી ગયા. અરે અત્યાર સુધી ટ્રાફિક સિગ્નલ પર લોકોને મેં તો ભાગતા જોયા, પણ પહેલી વાર આ તો સરકારી અધિકારી ભાગ્યા. ગજબ છે હો કાયદા, ભલ ભલાને દોડાવી દે છે. હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.